હાલ કોરોના મહામારીમાં અમરેલી જિલ્લામાં સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ ગુરુ પિન્ટુભાઈ ધાનાણીના માર્ગદર્શન નીચે આવેલ કોવિડ-19 હોસ્પિટલમાં જીવનના જોખમે અને પરિવારની પરવા કર્યા વગર પેશન્ટનું આરોગ્ય જલ્દી સારું થાય એ રીતે સતત દિવસ રાત્રિ મહેનત કરતા હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ તેમજ અન્ય દરેક સ્ટાફ મળીને 45 જેટલા કર્મચારીઓનું આજ રોજ અમરેલી જિલ્લામાં તેમજ બાબરા તાલુકામાં ભાજપ સમર્થક નમો સેના ઇન્ડિયા સંગઠનના સ્થાપક સંજયભાઈ ગોસ્વામી, રાષ્ટ્રીય મહામંત્રી દિલીપભાઈ મુંગળાના માર્ગદર્શન દ્વારા નમો સેના ઇન્ડિયા સંગઠન ગુજરાત પ્રદેશના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તેમજ વર્કિંગ કમિટીના અધ્યક્ષ શ્રી વિનુભાઈ મુંગળાની આગેવાનીમાં શુભેચ્છા સંદેશ તેમજ પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું. તેમજ ઉપસ્થિત બાબરા નમો સેના ઇન્ડિયાના અધ્યક્ષ શંભુભાઈ પંચાણી, ઉપાધ્યક્ષ કનુભાઈ પરમાર, મહામંત્રી સંદીપભાઈ રાદડિયાના હાજર રહીને કોવિડ-19માં કામ કરતા ડોક્ટર તેમજ તેમના સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું. કોરોના મહામારી જ્યારે ખૂબ ચાલી રહી હતી ત્યારે અમરેલી જિલ્લાની અંદર સિવિલ હોસ્પિટલની અંદર કાર્યરત પિન્ટુભાઈની નીચે ડોક્ટર સાહેબો તેમજ કોવિડ-19ના તમામ સ્ટાફ ખડા પગે સેવા કરતા હોય, રાત દિવસ પોતાના જીવનનું ધ્યાન રાખી અને સેવા જે પેશન્ટની સેવા કરતા હોય ત્યારે અમારું નમસ્તે ઇન્ડિયા ભાજપ સમર્થક આજે અમરેલી સિવિલની મુલાકાતે અને બધાને ફૂલ પુષ્પ આપી અને બધાનું સન્માન કરે છે. તેમજ અમે આજે નમસ્તે ઇન્ડિયા અમારા સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી અને મહામંત્રી દિલીપભાઈ પટેલ તેમના માર્ગદર્શન લીધે આજે હું ગુજરાત ઉપાધ્યક્ષ તરીકે સિવિલ હોસ્પિટલની અંદર આવી અને મુલાકાત લીધી અને અમને સિવિલ હોસ્પિટલની અંદર જે ફરજ બજાવતા ડૉક્ટરો તેમજ તેમનો સ્ટાફ આજે ખડા પગે રહી અને પોતાનું જીવનનું સ્વસ્થ ધ્યાન રાખતા અતિસેવા આપતા ખડા પગે રાત દિવસ એક કરી અને જેણે અતિસેવા આપેલી છે એમનો અમે અત્યારે નમસ્તેના આભાર વ્યક્ત કરીએ છીએ.